नमस्कार दर्शक मित्रों, आप निहाळी रह्या छो एसलाइव न्यूज बुलेटिन। नजर नाखी अत्यार सुधीना मुख्य समाचारों पर। पेटा चूंटणी नो परिणाम, भाजपे 7, कोंग्रेसे मेळवी 3 बेठक। वडाप्रधान नरेंद्र मोदी ने आवकार वा भाजप सहित गुजरात में उत्साह नो माहोल। कश्मीर में पुनः कारण सफरजन थया मोटा पानी आवक। अंबानगर सर्कल हवे किटली सर्कल ना नाम थी पण ओळखाशे। किडा तालुकाना नाना कोटड़ा गामना परिवार ने सांत्वन पाठवता कमललाल वोरा। તાજેતરમાં લોકસભાની 1 અને વિધાનસભાની 9 બેઠકો માટે પેટા ચૂંટણી યોજાઈ હતી, જે પેટા ચૂંટણીના આજે પરિણામમાં ભાજપે 7 અને કોંગ્રેસે 3 બેઠકો મેળવી છે। નરેન્દ્ર મોદીની 2 બેઠકો એવી છે કે વડોદરા અને મણિનગર ખાતે ભાજપના મોદરે જંગી બહુમતી મેળવીને જીત મેળવી છે। મણિનગરમાં સુરેશ પટેલે 48,000ની લીડ મેળવી છે, જ્યારે બરોડામાં રંજનબેન ભટ્ટે 1.83 લાખની લીડ મેળવી છે। આમ નરેન્દ્ર મોદીને બંને બેઠકો ભાજપના ફાળે ગઈ છે, જ્યારે કોંગ્રેસના ફાળે 3 બેઠકોના સમાચારો મળેલ છે, જેમાં ડીસા બેઠક પરથી ગોવાભાઈ રબારીએ 10,000ની લીડ મેળવી છે। આ ગોવાભાઈ રબારી અગાઉ અનેક વખત ચૂંટણીમાં હાર થઈ હતી, પરંતુ આજે ડીસાની જે ખાલી પડેલી બેઠક કોંગ્રેસના ફાળે જતા બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો હતો, જ્યારે માંગરોળમાં કોંગ્રેસના ઉમેદવાર બાબુ બાચા 22,000ની લીડથી જીત મેળવી હતી, જ્યારે જામ ખંભાળિયામાં કોંગ્રેસે બેઠક હાંસલ કરવાની સ્થિતિમાં છે। એક રાઉન્ડ બાકી હોવાથી કોંગ્રેસના ઉમેદવાર 4,500 મતની લીડ હતી। આમ ભાજપને 7 બેઠકો મેળવી છે અને કોંગ્રેસે 3 બેઠકો હાંસલ કરી છે। આજના પરિણામને લઈને ભાજપમાં એક ઉત્સાહનો માહોલમાં નિરસતા જોવા પડી હતી, તો બીજી બાજુ મોદીને આવકારવા ભાજપના કાર્યકરો થનગની રહ્યા હતા। ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજ પહેલીવાર ગુજરાતની 2 દિવસની મુલાકાતે આવી રહ્યા છે। આ 2 દિવસની મુલાકાત દરમિયાન તેમની સાથે આવતીકાલે ચીનના પ્રમુખ પણ આવી રહ્યા છે, જેને લઈને હાલ ગુજરાતીઓ વડાપ્રધાનને આવકારવા માટે થનગની રહ્યા છે। શહેરમાં તેમને વેલકમ કરવા અનેક પોસ્ટરો પણ લગાવવામાં આવ્યા છે, તો બીજી બાજુ જ્યાં જ્યાં કાર્યક્રમો યોજાવાના છે તે તમામ સ્થળે લોખંડી બંદોબસ્ત ગોઠવ્યા છે। મોદીના 2 દિવસના કાર્યક્રમ નજર કરીએ તો આજ તેઓ 2:30 વાગે દિલ્હીથી રવાના થશે અને બપોરે 3:30 વાગે અમદાવાદ એરપોર્ટ પર આવશે, જ્યાં એરપોર્ટ ઉપર ભવ્યાતિભવ સ્વાગત કરાશે। ત્યારબાદ તેઓ અડાલજના ત્રિમંદિર ખાતે પહોંચશે, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહને સત્કારવાનો કાર્યક્રમ યોજાશે, જ્યાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહેશે। અડાલજ ત્રિમંદિર ખાતે એક ભવ્ય ડોમ તૈયાર કરવામાં આવ્યો છે। પહેલીવાર ગુજરાતના પનોતા પુત્ર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાત લઈને લોકોમાં અનેરો ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારબાદ બીજા દિવસે એટલે કે 17મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિન છે, આથી સવારે 9:30 વાગે પોતાના માતાના આશીર્વાદ લેવા જશે, ત્યારબાદ મહાત્મા મંદિરમાં એક સરકારી કાર્યક્રમમાં હાજરી આપશે। બપોર બાદ ચીનના પ્રમુખ આવવાના હોવાથી તેમની સાથે રહેશે અને સાંજે રિવરફ્રન્ટ કાર્યને ચીનના પ્રમુખ સાથે ડિનર લઈ દિલ્હી રવાના થશે। આમ ગુજરાતની 2 દિવસની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે રૂટ પર ફરવાના છે તેનું રિહર્સલ પણ પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કારનો પણ સમાવેશ થયો હતો। જમ્મુ કાશ્મીરમાં આવેલા વિનાશક પૂરના કારણે સિમલાથી આવતા સફરજનની આવક થોડી ઓછી થવા પામી છે, જેના કારણે રિટેલ માર્કેટમાં સફરજનના ભાવ કિલો દીઠ ₹30ના વધારા સાથે ₹80ની સપાટી પર પહોંચી ગયો છે, જ્યારે આગામી સમયમાં ભાવમાં વધુ વધારો થાય તેવો આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેના કારણે આ વર્ષે લોકો માટે સિમલાના સફરજન ખાવા મોંઘા બનશે। તાજેતરમાં કાશ્મીરમાં આવેલા વિનાશક પૂરના કારણે પોતાના સ્વાદ માટે દુનિયાભરના જાણીતા કાશ્મીરી સફરજનનો પાક સંપૂર્ણ રીતે નાશ પામ્યો છે, જેને કારણે સિમલાથી આવતા સફરજનની આવક ઓછી થતા રિટેલ માર્કેટમાં સફરજનના ભાવ કિલો દીઠ ₹30ના વધારા સાથે ₹80ની સપાટી પર પહોંચી ગયો છે, જેથી આ વર્ષે લોકો માટે સિમલાના સફરજન ખાવા મોંઘા બનશે। આ અંગે હોલસેલ વેપારીના સૂત્ર જણાવવા મુજબ
ઓગસ્ટના અંતમાં શિમલાથી આવતા સફરજનની આવક વધતા હોલસેલ માર્કેટમાં સફરજનના ભાવ કિલો દીઠ ઘટીને રૂપિયા 30-40ની સપાટી પર આવી જતો હોય છે, જે સફરજન રિટેલ માર્કેટમાં 40-50 રૂપિયાના ભાવે વેચાતા હોય છે. પરંતુ ચાલુ વર્ષે કાશ્મીરમાં આવેલા ભારે વરસાદના પગલે સફરજનની આવકમાં નોંધપાત્ર ઘટાડો થયો, જેના કારણે સફરજન અત્યારથી મોંઘા બનવા લાગે છે. અત્યારે સફરજન રિટેલ માર્કેટમાં 80 રૂપિયાના ભાવે કિલો વેચે રહ્યા. જમ્મુ અને કાશ્મીરના અનેક ક્ષેત્રોમાં પાણીમાં ડૂબેલા હોવાથી એક સપ્તાહ જેટલો સમય લાગે તેમ છે. જ્યારે અનેક ટ્રકો રસ્તામાં ફસાયેલ હોવાથી સફરજનની રાબેતા મુજબની આવક શરૂ થતાં હજી 15-20 દિવસનો સમય લાગે તેમ છે. તેથી શિમલાના સફરજનનો સ્વાદ ચાખવા માટે શોખીનોએ ઊંચી કિંમત ચૂકવવા પણ તૈયાર રહેવું પડશે. અમદાવાદનું અખબારનગર સર્કલ હવે કેટલી સર્કલના નામથી પણ ઓળખાશે. અખબારનગર સર્કલ પર એક ખાનગી સ્કૂલ દ્વારા આખા સર્કલનું સમારકન કરીને તૈયાર કરવામાં આવ્યું છે, જે સર્કલ ઉપર એક મોટી કીટલી મૂકવામાં આવી છે, જે કીટલીનું લોકાર્પણ ગઈકાલે મેયર મીનાક્ષીબેન પટેલે કર્યું હતું. આ અંગે મેયરે જણાવ્યું કે આ સર્કલની આજુબાજુમાં રોજ સવારે 2-3 હજાર મજૂર વર્ગ હોય છે અને જેઓ વિવિધ કેટલીઓ પર આજુબાજુની ચા પીને પોતાના કામની શરૂઆત કરતા હોય છે. આથી લોકોમાં એક આકર્ષણ રહે છે, જેને લઈને આ સર્કલ ઉપર હવે કેટલી મૂકવામાં આવી છે. અખબારનગર સર્કલ ઉપર કેટલી મૂકતા હવે વાહન ચાલકોનું આકર્ષણનું કેન્દ્ર પણ બન્યું છે. સર્કલ ઉપર કેટલી મુકાતા સોશિયલ મીડિયા પર કેટલી સર્કલના ફોટાઓની ધૂમ ચાલી હતી. હવે આ સર્કલ 3 નામથી ઓળખાશે. અખબારનગર સર્કલ, બીજું સંત શિરોમણી શ્યામજી બાપુ અને ત્રીજું કેટલી સર્કલ. હવે જોવાનું એ રહેશે કે આ 3 માંથી લોક જીભે કયું નામ ચડશે. અખબારનગર વિસ્તારમાં સંત શિરોમણીદાસ સર્કલ વર્ષો પહેલાથી હતું, એને રિનોવેશન કરીને સર્કલ ઉપર કેટલી મૂકવામાં આવી છે અને આ સર્કલને સિલ્વર ઓક કોલેજ તરફથી, એન્જિનિયરિંગ કોલેજ તરફથી રિનોવેશન કરવામાં આવી છે. જનકભાઈ તેમજ શીતલભાઈ અને ખૂબ જ મહેનત કરીને સર્કલને ખૂબ જ સરસ સુંદર રીતે સજાવીને એના ઉપર કીટલી મૂકવામાં આવી છે. સળંગ 3 દિવસ સુધી અહીંના જે કારીગર વર્ગ છે એ બધાને મફત ચા પીવડાવવાના છે અને જે ચાય પે ચર્ચા ખૂબ જ ઇલેક્શન વખતે ચાલ્યું હતું, એક ગુજરાતીઓ ચા પીવાના શોખીન હોય છે અને આ ખૂબ જ વખણાય છે. ગુજરાતની ચા દેશ પરદેશ બધે જ વખણાય છે અને એના ઉપરથી એક વિચાર આવ્યો કે કેટલી સર્કલ બનાવીએ અને આ સંત શિરોમણી જે સર્કલ છે એને કેટલી સર્કલ બનાવીને આજે આ ચાનું મહત્વ શું છે એ સમજાવ્યું છે. ઈડર તાલુકાના નાના કોટડા ગામે ગત તારીખ 4/9/2014 રોજ અતિ ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું, જેમાં ગામની ધોરણ 7માં અભ્યાસ કરતી પિંકી મકવાણા દેવાલ નદીમાં તણાઈ જવાથી મૃત્યુ થયું હતું, જે શોકાતુર પરિવારને રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના મંત્રી રમણલાલ વોરાએ પરિવારને મળી સાંત્વના પાઠવી હતી. નેત્રામલી ગામે ધોરણ 7માં અભ્યાસ કરતી અને નાના કોટડા ગામની પિંકી મકવાણા ગત તારીખ 4/9/14 રોજ શાળાથી ઘેર પરત ફરી રહી હતી ત્યારે ગામમાંથી પસાર થતી ડેભોલ નદીમાં તણાઈ જવાથી મોતને ભેટી હતી, જે સરકારી તંત્રની ભારે જહેમત બાદ મૃત્યુદેહને નદીમાંથી બહાર કાઢવામાં સફળતા મળી હતી. આ દીકરીને રાજ્ય સરકાર તરફથી ₹2,00,000 તથા શાળા પરિવાર વતી ₹50,000 સહાયનો ચેક રમણલાલ વોરાના હસ્તે શોકાતુર પરિવારોને અર્પણ કરવામાં આવ્યો હતો. શોકાતુર પરિવાર અને ગ્રામજનોને સાંત્વના પાઠવતા આવી દુઃખદ ઘટના ફરી ન ઘટે તે માટે ગામને જોડાતા પુલને સત્વરે બનાવવામાં આવશે તેમજ આવા સમયે અગમચેતી રાખવા અનુરોધ કર્યો હતો. આ ચેક સહાય અર્પણના પ્રસંગે ઈડર તાલુકાના પંચાયતના પ્રમુખ પંકજ દેસાઈ, પૂર્વ પ્રમુખ અસીમ પટેલ, પ્રાંત અધિકારી નીનામા, મામલતદાર ગૌતમ, તાલુકા વિકાસ અધિકારી સહિત અન્ય પદાધિકારી અને અધિકારીઓ પરિવારને સાંત્વના આપવા પહોંચી ગયા હતા. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. સમાચારની ગતિવિધિ માટે આપની હાર તારો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.